ભુજ ટાઉન હોલ ખાતે સ્વચ્છતા સેવા 2024 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ સ્વચ્છતાનું કાર્ય કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. પૂર્વ વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ છે ને આ અવસરે વિશેષ રૂપે જ્યારે પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મજયંતિના અવસરે સમગ્ર ભારતની અંદર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે ભુજ મધ્યે પણ આ કાર્યક્રમ જોડાણો તો કચ્છભરમાંથી અનેક સંસ્થાના આગેવાનો, અનેક ગ્રામ પંચાયતો, અનેક લોકો અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર અનેક લોકોએ જેમણે શ્રેષ્ઠ સ્વચ્છતાનું કાર્ય કર્યું છે એવી સંસ્થાઓ, એવા સરપંચો, વિદ્યાર્થીઓ, સૌ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે પણ એક સંદેશ આપ્યો હતો અને સ્વચ્છતા એ આપણા હૃદયમાં વસી જાય, ગંદકી પ્રત્યે આપણને ખૂબ નફરત થાય જેથી કરીને આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ. અને 2047માં જ્યારે 100 વર્ષની આપણે ઉજવણી કરીએ ત્યારે એક આખો દેશ એક સ્વચ્છતાનો આગ્રહી બને. હું પણ આપના માધ્યમથી સૌને અપીલ કરું છું, સૌને વિનંતી કરું છું કે આપણે આપણું ઘર, આપણું આંગણું, આપણી શહેરી, આપણું ગામ, આપણું શહેર અને દેશ આ બધાની બાબતમાં આપણે બધા સ્વચ્છતાના ખૂબ આગ્રહી બનીએ અને સ્વચ્છતા પ્રત્યે આપણે સૌ જાગૃતતા ફેલાવીએ એવી હું અપીલ પણ કરું છું. આજે જૂનાગઢ માળિયાહાટીના તાલુકાના દેવ ગામે સગીરભાઈની પુત્રીનું અપહરણ. માતાની પુત્રી ઘરે એકલા હતા ત્યારે માતા ઉપર હુમલો કરી પુત્રીનું કરાયું અપહરણ. માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ગણતરીના જ કલાકોમાં આરોપીને ઘણેજ ગામના મેળામાંથી પકડી પાડવામાં આવ્યો. હાલ માંગરોળ DYSP દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. શું હતું અને માળિયાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના દેવગામ નો એક બનાવ છે. જાહેર થયેલ બનાવની વિગતે દેવગામની એક સગીરવયની દીકરી છે, તેમને માળિયાટીનાનું જે અમરાપુર ગામ છે ત્યાંના એક પરેશ ગોવિંદ મેયર નામના આરોપી સાથે પ્રેમ સંબંધ હતો આ સગીરવયની દીકરીને. આ પ્રેમ સંબંધ બાબતે જે સગીરવયની દીકરીની માતાને જાણ થતાં તેઓએ સગીરવયની દીકરીને સમજણ આપેલ, તેમજ માતા પિતાએ કાઉન્સેલિંગ કરતાં દીકરીએ આ જે આરોપી છે તેને મળવાની ના પાડી દીધેલી અને પોતાને પ્રેમ સંબંધ રાખવાથી ઇનકાર કરી દીધેલી. આમ છતાં પણ આ આરોપીએ સવારના સમયે આ જ્યારે આ દીકરી અને તેની માતા ઘરે એકલા હતા ત્યારે તેમના ઘરે જઈ અને તેની માતાની ઉપર હુમલો કરી, તેને છરીથી ઈજા, ચાકુથી ઈજા કરી, તેમજ આ દીકરીને ધમકાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, પોતાની સાથે બાઇક ઉપર લઈ અપહરણ કરી અને ચાલ્યો ગયેલો હતો. આ બાબતની જાણ લોકલ પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક અસરથી સ્થાનિક PSI શ્રી સુમરા અને તેમની ટીમ દ્વારા આ આરોપી અને સગીરવયની બાળાને શોધખોળ કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી. આ અંગેની જે 3 ટીમો પાડવામાં આવેલી હતી એ ટીમોએ પોતાની સર્ચ કામગીરી દરમિયાન લોકલ ઇન્ટેલિજન્સથી માહિતી મળવા પામેલ કે આ આરોપી દીકરીને લઈ અને ધણેજના એક મેળામાં લઈ ગયેલ છે. તાત્કાલિક અસરથી આ ટીમે આ જે દીકરી હતી તેને મેળામાંથી મેળવી
અને તેમને પરત પોતાની માતાને પરત સોંપેલ હતી. તેમજ આ જે આરોપી છે પરેશ, તેમને આજરોજ હસ્તગત કરવામાં આવેલ છે અને તેમની પૂછપરછ ચાલુ છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબ દ્વારા પણ તાત્કાલિક અસરથી ટીમો બનાવી અને આ જે આરોપી છે એને ગણતરીના કલાકોમાં ઝડપી લેવા સૂચના અપાઈ ગઈ હતી. હાલ આ જે ગુનો છે તેની તપાસ અમો ડીવાયએસપી કોડિયાતર ચલાવી રહેલ છે. ભરૂચ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન. ભરૂચ રોટરી ક્લબ, ભરૂચ હેરિટેજ અને ભરૂચ નગરપાલિકાના સહયોગ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન યોજાયું. તારીખ 2 ઓક્ટોબર 2024 અને ભરૂચ નગરપાલિકાના સહયોગથી રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન અંતર્ગત જંબુસર બાયપાસ ચોકડી બ્રિજ નીચે રોટરી ક્લબ ભરૂચ હેરિટેજના સભ્યો, સમાજના સેવકો, ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1ના નગરસેવકો, 60થી વધુ સફાઈ કામદારો જંબુસર બાયપાસ ચોકડી બ્રિજની નીચેથી લઈને મુમદપુરા સર્કલ, મુનબર ચોકડીથી લઈ સિફા ચોકડી, મુખ્ય રસ્તો જેવા કે એપીએમસી માર્કેટ, બાયપાસ ચોકડી, મુખ્ય માર્ગો વગેરેથી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાથે રેલી યોજીને લોકોને સફાઈનું મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. સંપૂર્ણ ખર્ચ રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ ભોગવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 30 સપ્ટેમ્બર 2024 રોજ ઝેવિયર્સ સ્કૂલના રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ. આગળની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગ્રામમાં નેશનલ કોરિડોર રોડનું કામ ચાલી રહ્યું છે, જેના પગલે કોન્ટ્રાક્ટરો દ્વારા ભારે વાહનો માલ સામાન ભરીને પસાર થતા રોડ સિંગલ પટ્ટીના રોડ તૂટી જતાં ગ્રામજનો દ્વારા નવો રસ્તો બનાવો અને કાં તો રિનોવેશન કરો તેવી માંગ ઉઠી છે. ધારાડુંગરના ગ્રામ પંચાયતના રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની છે. સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર, દાહોદ. મોહનભાઈ બાબુભાઈ તાનુભાઈ, ધારાડુંગર, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ. અમારા ગામના ધારાડુંગર ગામના રસ્તા આ કોરિડોર નીકળવાથી એક્સિડન્ટો થાય છે, એના જવાબદાર કોણ? સરકાર જવાબદાર કે આ કોરિડોર જવાબદાર? એક્સિડન્ટો આપણા ઉતરણ ઉપર 2 માણસો એક્સિડન્ટ થાય અને મરેલ છે, એના કારણે અમારા બાળકો માટે એક્સિડન્ટ થાય છે, તો એનો રસ્તો બનાવવા જવાબદાર સરકાર શ્રી છે કે આ કોરિડોર છે? તો એનો જવાબદાર તાત્કાલિક બનાવે એવી અમારી માંગ છે. તમારા ગામના કેટલા રસ્તા તૂટી છે? તમામ રસ્તા તૂટી ગયા છે. તમામ એ લોકો કોઈ તંત્રને જાણ કરી ખરી? જાણ કરી પણ કોઈ ભણાવવા આવતા નથી. એ તો તૂટે વાહનો નીકળે એટલે એ તો તૂટે કઈ માથા ઉપર ચડન થોડો ચાલશે એમ કહે છે. બીજા એવું કહે છે. નીકળે છે અમારી જમીન તો ગઈ છે, પણ આ અમારા ગામના સાદા રોડો નીકળે છે એને તોડી નાખ્યા છે. 35-40 ડમ્ફરિયા નીકળે છે, એમાં 50-50 ટનના વજનવાળા પથ્થરો અંદર નાખી અને અમારા આ સાદા રોડો તોડી નાખ્યા છે. અમારે સ્કૂલમાં જવા નિશાળે સ્કૂલે જતા છોકરાઓને બાઇક ઉપર પસડાઈ પડે છે અને કોઈકને વાગીએ જાય છે સાહેબ. એટલે અમારે સરકાર તરફ અમને એવી માંગ છે કે અમારા રોડ બનાવી આપે અને તંત્રવાળાને કહીએ તો એ રોડ તો તૂટે એમ કહે છે, તો અમારે આ રોડ કોણ બનાવી આપે અમને? એ અમારા ધારાડુંગર ગામને માણસોની માંગ છે સાહેબ. તમારા ગામની અંદર અત્યારે હાલ તમે લોકો એકઠા થયા છો, તો તમારી માંગ શું છે? કે આ રસ્તો બનાવવો જોઈએ, આ રોડ રસ્તો બનાવવો જોઈએ. આ કોરિડોર જે બને છે એમાં તમારી જમીનો ગઈ છે? હા ગઈ છે. હા, તો આ કોરિડોરમાં તમારી જમીનો ગઈ છે, તો આ જે અત્યારે આ જે ક્રોસ રસ્તા બનાવવા માટે જે ડમ્પરો ચાલે છે એમાં 35 ટનનો વજન મને સાંભળવા મળ્યું છે. 35 ટનનો વજન લઈને આ લોકો તમારા ગામના રસ્તાઓથી ગુજરી અને અહીંયા રસ્તા બનાવવા માટે કામ કરે છે, તો તમારા રસ્તાઓ તૂટી ગયા છે, તો તમારી માંગ શું છે?
સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે પીએમ મોદીના ઉદ્બોધનનું લાઈવ પ્રસારણ અને ઈ રિક્ષાનું લોકાર્પણ. ગાંધી જયંતિ નિમિત્તે છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે સાંસદ જસુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદીના ઉદ્બોધનનું લાઈવ પ્રસારણ કરાયું, સાથે 25 ગ્રામ પંચાયતોની ઈ રિક્ષાનું લોકાર્પણ કરાયું. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર દરબાર હોલ ખાતે આજે અહીં સ્વચ્છતા હી સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આમ તો આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યો છે, હજુ 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. તમામ પ્રજાજનોને મારી અપીલ છે કે આપ સૌ પણ આ કાર્યક્રમ, સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાઓ. પોતાના ઘરથી લઈ આપણે સ્વચ્છતાનું શરૂઆત કરીને આપણું ગામથી લઈ તાલુકો, જિલ્લો અને ગુજરાત આપણું સ્વચ્છ બનાવીએ. આજે અહીં આ કાર્યક્રમમાં 25 જેટલી પંચાયતોમાં ઈ રિક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તમામ પંચાયતોને જે આ ઈ રિક્ષા આપવામાં આવેલી છે, એ તમામ પંચાયતો આનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે અને પોતાના ગામને, પંચાયતને સ્વચ્છ બનાવે, એ જ આશા અને અભ્યર્થના અસ્તુ. આજરોજ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર દરબાર હોલ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ ઉમરેઠમાં ઉજવણી કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાચી, ઉમરેઠ. આજે ગાંધીજી જયંતિ, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો આજે જન્મ જયંતિ છે. એ નિમિત્તે સૌ ગાંધીવાદી વિચારધારાના ઉમરેઠ શહેરના લોકો અહીં આગળ ઉપસ્થિત થઈ પૂજ્ય બાપુને સુતરની આટીથી એમને પુરાર્થ અને પુરાર્થી સ્વાગત કર્યું. અને જે આપણા મહાત્મા, પરમ પૂજ્ય પિતામાં મહાત્મા ગાંધીજી, જેમણે રાષ્ટ્ર માટે એક ચળવળ ચલાવી અને અહિંસક આંદોલન ચલાવ્યું, જે આંદોલનમાં અહીં ઉમરેઠના પણ ઘણા બધા વીરલાઓ સહભાગી થયેલા, આજે ગાંધીજી બાપુની જયંતિ નિમિત્તે અમે અહીં ભેગા થયા છે. આ જ જગ્યાએ મૂળેશ્વર મહાદેવની જોડે જ્યુબિલી સ્કૂલની સામેના ઓટલે મહાત્મા ગાંધીજી અહીં આગળ આવ્યા હતા. જ્યારે અંગ્રેજોને હકાલવા માટે જે આંદોલન ચાલુ થયેલું, એ વખતે ગાંધી બાપુ ઉમરેઠ પણ પધારેલા. આ એક જગ્યા છે જેની એક આ ખૂબ મહત્ત્વ છે. અને અમે સૌ પૂજ્ય પિતા શ્રી ગાંધી બાપુના, રાષ્ટ્રપિતા શ્રી ગાંધી બાપુના રસ્તા પર ચાલી રહ્યા છીએ. એક આંદોલનરૂપી અમે પણ અહીં આગળ ભ્રષ્ટાચારની સામે એક મુહિમ ચલાવી રહ્યા છીએ ઉમરેઠમાં પણ. આજે નફરત છોડો, મોહબ્બત જોડો, એ સૂત્ર સાર્થક અમે પણ ગાંધી બાપુના વિચારનું કરી રહ્યા છીએ. જય હિન્દ, જય ભારત. ગાંધી બાપુ અમર રહો, ગાંધી બાપુ અમર રહો, ગાંધી બાપુ અમર રહો. આજે ગાંધી ગુજરાત વિધાનસભા ખાતે પૂજ્ય ગાંધી બાપુની જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ અર્પાઈ. વિધાનસભાના ઇન્ચાર્જ, સચિવ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીની 2 ઓક્ટોબરના જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસરે વિધાનસભાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સત્ય, અહિંસા અને સત્યાગ્રહનો માર્ગ ચીંધી સમગ્ર વિશ્વને પ્રેરણા આપનાર પૂજ્ય બાપુની જન્મ જયંતિની ગુજરાત સહિત દેશભરમાં પણ ઉજવણી કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર.
સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ 78,000 સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લો. વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે. અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર. રૂફ ટોપ લગાવો અને મેળવો RO ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત. તો રાહસ એની જુઓ છો, આજે જ સોલાર રૂફ ટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો. સરનામું નોંધી લેજો, સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ.